गुड मॉर्निंग। आज अपने धोरण 8 विषय सामाजिक विज्ञान यूनिट नंबर 2 पर्यावरणीय प्रदूषण। विद्यार्थी मित्रों, आ एकम में आज आपने विविध प्रकारना पर्यावरणीय प्रदूषणों विषय आपने जोवानुं छे। तो एकमनी शुरुआत करता सौ प्रथम आपने जोईए, अत्यारे दिन प्रतिदिन प्रदूषण में वधारो थयो छे, एमाय पर्यावरणीय प्रदूषणों खूब ज आगू स्थान धरावे छे। मित्रों, आपने सौ जाणीए छे कि विकास ए मानवीनो अधिकार छे, दरेक मानवीने पोतानो विकास करवानो अधिकार छे। एटले ज्यारे ज्यां विकास जनाय त्यां मानवी पोतानो विकास करवा त्यां दौड़ी जाय छे। मित्रों, आपने बधा जाणीए छे कि औद्योगिक क्रांति, उद्योग क्षेत्रे औद्योगिक क्रांति थया पछी विज्ञाननी शोधो थवाती यंत्र विज्ञाने विकासनी मोटी तको खोली आपी छे। औद्योगिक क्रांति पछी विज्ञाननो खूब ज विकास थयो अने ए विज्ञानना विकासने कारणे यंत्र विज्ञान क्षेत्रे खूब ज मोटो विकास थयो छे अने आ विकासथी मानव जीवनमां आमूल परिवर्तन आव्यो छे। विद्यार्थी मित्रों, यंत्र विज्ञान विकास थवाने कारणे मानव जीवन सरळ बन्यू छे, झड़पी बन्यू छे अने एना कारणे मानव जीवनमां आमूल परिवर्तन जोवा मळे छे। आ उपरांत आपने जोईए यंत्र विज्ञाने ए सर्जनात्मकता, मानवीनो कोई सर्जन करवानी जे एनी बुद्धिशक्ति छे तो के एनी सर्जनात्मकतामां वधारो कर्यो छे। आ उपरांत एने उत्पादननुं सरळीकरण कर्युं छे, सरळ कर्युं छे, उत्पादन जे प्रवृत्ति छे એમાં સરળતા લાવવામાં આ યંત્રવિજ્ઞાને ખૂબ જ મહત્ત્વનો ફાળો આપ્યો છે। આજે આપણે સૌ જાણીએ છીએ કે વીજળી છે, રેલવે, ટેલિફોન, વાહનો, ઉદ્યોગો, ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો વિકાસના મહત્ત્વના સાધનો છે। વિદ્યાર્થી મિત્રો, યંત્રવિજ્ઞાનના વિકાસને કારણે થવાને કારણે આ ઉપરાંત ખાસ કરીને વીજળી છે, રેલવે, ટેલિફોન, વાહનો અને ઉદ્યોગો, ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોના વિકાસને કારણે માનવ જીવન ખૂબ જ વિકાસના પંથે ગયું છે અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પોતાનો વિકાસ કરવા માટે આ સાધનો ઉપલબ્ધ થયા છે। તો કે વિજ્ઞાનના વિકાસને આભારી છે। કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને વનસ્પતિમાં અશુદ્ધિઓ પેદા થઈ છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે કે કુદરતી જે સ્ત્રોતો છે, આપણા કુદરતી સ્ત્રોતો કયા કયા છે તો કે પાણી છે, હવા છે, વનસ્પતિ છે। તો કે આ કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી માનવી પોતાનો વિકાસ માટે આ જે કુદરતી સ્ત્રોતો છે મર્યાદિત ઉપયોગ કરતો નથી પણ અમર્યાદિત ઉપયોગ કરે છે અને એના કારણે આ અમર્યાદિત ઉપયોગને કારણે ઘણી બધી અશુદ્ધિઓ ફેલાય છે અને પ્રદૂષણ શું થયું છે, ફેલાયું છે। તેની માત્રા એટલી છે કે વિકાસને સ્પર્શવાની સાથે પર્યાવરણને પ્રદૂષણ પ્રદૂષિત કરી મૂકે એમ છે। વિકાસની સાથે સાથે આ કુદરતી જે સ્ત્રોતો છે એમાં પણ પ્રદૂષણમાં શું થયું છે, વધારે। આ બેઉને એમના સંદર્ભ સાથે જોવા સમજવાનો આપણે પ્રયાસ કરવો જોઈએ। વિદ્યાર્થી મિત્રો, માનવી પોતાના વિકાસ માટે, પોતાના સ્વાર્થ ખાતર કુદરતી જે પર્યાવરણ છે તો કે પર્યાવરણના પ્રદૂષણમાં સદંતર વધારો કર્યો છે। આજે ભૂમિ, હવા, પાણી, ધ્વનિ અને અવકાશીય પ્રદૂષણમાં ખૂબ જ વધારો થયો। વિદ્યાર્થી મિત્રો, માનવીની પ્રવૃત્તિઓના કારણે આજે ખાસ કરીને જોઈએ તો કે ભૂમિનું પ્રદૂષણ વધ્યું છે, પાણીનું પ્રદૂષણ વધ્યું છે, હવાનું પ્રદૂષણ વધ્યું છે, ધ્વનિનું અને અવકાશીય પ્રદૂષણમાં સદંતર વધારો થયો છે અને તેની ઘણી બધી વિપરીત અસરો માનવ જીવન અને પર્યાવરણ પર થવા લાગી છે। માનવીની પ્રવૃત્તિઓના કારણે એની વિપરીત અસરો પર્યાવરણ પર અને માનવ જીવન પર અનુભવીએ છીએ। ઉદ્યોગો આવવાથી પર્યાવરણને અસર કરતા અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યો છે। વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિકરણની પ્રક્રિયાને કારણે પ્રદૂષણમાં સદંતર શું થયો છે, વધારો। એમાં પર્યાવરણને પ્રદૂષણમાં ખૂબ જ વધારો થયેલો જોવા મળે છે જેમાં હવા, પાણી અને ભૂમિનું પ્રદૂષણ મુખ્ય છે। આ ત્રણેય આપણું જીવન ટકાવી રાખવા માટે મુખ્ય શત્રુ છે। વિદ્યાર્થી મિત્રો, આપણું જીવન ટકાવી રાખવા માટે આપણે જોઈએ તો કે હવા પણ જરૂરી છે, પાણી પણ જરૂરી છે અને ભૂમિ, જમીન પણ જરૂર છે। તો કે આ ત્રણેય માધ્યમો દ્વારા આપણું જીવન ટકાવી રાખવા માટે અનુકૂળ સ્ત્રોતો છે। જો આપણે એને પ્રદૂષિત કરશું તો કે એ
આપના પર હાનિકારક અસર થવા લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિવિધ પ્રકારના પર્યાવરણના પ્રદૂષણો વિશે અભ્યાસ કરવાના છે. આ પાઠમાં આપણે સૌપ્રથમ એક પાણીનું પ્રદૂષણ વિશે અભ્યાસ કરીશું, ત્યાર પછી હવાના પ્રદૂષણ વિશે આપણે જોઈશું. મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ પાણીનું પ્રદૂષણ, વોટર પોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, પાણી એ આપના જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. દરેક સજીવને જળ પાણીની જરૂર પડે છે પોતાનું જીવન ટકાવી રાખવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર પાણીના પ્રદૂષણની ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે. માનવી પોતાની પ્રવૃત્તિઓને કારણે જે પાણીનું પ્રદૂષણમાં વધારો થયો છે, તો કે એ આપણે જોઈ શકીએ છીએ. તો આપણે પાણીના પ્રદૂષણ વિશે આપણે ખાસ જોઈએ. મિત્રો, પાણીનું પ્રદૂષણ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓને કારણે થાય છે. એમાં ઉદ્યોગીકરણ, શહેરીકરણ, વસ્તીમાં વધારો, બરાબર વગેરે જે પ્રક્રિયાઓ છે એના કારણે આ પાણીના પ્રદૂષણમાં વધારો થાય છે. તો જોઈએ ઉદ્યોગોમાં, આપણે એના વિશે વાત કરીએ ઉદ્યોગો વિશે, તો કે ઉદ્યોગોને પાણી જોઈએ છે. ઉદ્યોગોમાં વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ કરવા માટે, વસ્તુનું ઉત્પાદન કરવા માટે વિશાળ માત્રામાં પાણીનો વપરાશ થાય છે, બરાબર. પોતાના વિશાળકાય યંત્રો ચલાવવા માટે ઉદ્યોગોમાં પાણીની જરૂર પડતી હોય છે. તો કે ઉદ્યોગોને પાણી જોઈએ. એ પ્રક્રિયામાં માલ બનાવવા અને અન્ય હેતુઓ માટે આ પાણી અસ્વસ્થ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વસ્તુનું ઉત્પાદન જ્યારે કોઈ કંપનીમાં ઉદ્યોગોમાં થાય છે, જે પાણી વપરાય છે, તો કે એ પાણી રસાયણયુક્ત થઈ જાય છે, અસ્વસ્થ થઈ જાય છે. એટલે કે એમાં ઘણી બધી અશુદ્ધિઓ જોવા મળે છે જ્યારે એની પ્રક્રિયા પૂર્ણ થાય પછી. એટલે અસ્વસ્થ થઈ જાય છે, એટલે ત્યાંનું નકામું જે પાણી છે, તો કે એ ઉદ્યોગોનું નકામું પાણી એ નદી છે, નાળા છે, ખુલ્લી જમીન પર છોડી મૂકવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગીકરણમાં શું થયું? તો કે ઉદ્યોગોનું જે નકામું પાણી, રસાયણયુક્ત પાણી છે, એ ગમે ત્યાં છોડી મૂકવામાં આવશે. જેમાં ખાસ કરીને આપણે જોઈએ નદી છે, નાળા છે, ખુલ્લી જમીનમાં એ પાણી, રસાયણયુક્ત જે ગંદુ પાણી છે, અશુદ્ધિઓવાળું છે, પાણી છોડી મૂકવામાં આવશે. અને આ કેમિકલયુક્ત ગંદુ પાણી નદીના પાણીને પ્રદૂષિત કરે છે. જે ગંદુ પાણી છે એ નદીના પાણીમાં ભેળાય છે, એટલે એ પાણી મળવાને સાથે જે સારું પાણી છે, સ્વચ્છ પાણી છે નદીનું, તો કે એ પાણીને પણ શું કરે છે? અશુદ્ધ કરે છે. એટલે આ ઉદ્યોગોમાં નકામું જે પાણી વપરાયેલું પાણી છે, તો કે એ કેમિકલયુક્ત પાણી આવ્યા નદીઓ છે, નાળામાં છોડી મૂકવાને કારણે જે સ્વચ્છ પાણી છે, બરાબર સારું પાણી છે, એને પણ ગંદુ કરી મૂકે છે. ઉદ્યોગોને કારણે છોડાયેલું આવું પાણી નદીના જળ પ્રવાહને દૂષિત કરી નાખે છે, બરાબર. નદીનો જે જળ પ્રવાહ છે એ પાણીને પ્રદૂષિત કરે છે, સારા પાણીને પણ ગંદુ બનાવે છે. જમીન પર ખુલ્લામાં છોડી દેવાયેલું પાણી જમીનમાં ઉતરે છે. વિદ્યાર્થી મિત્રો, બીજું શું થાય છે? તો કે જમીન પર જે પાણી છે એ ખુલ્લામાં છોડી મૂકવામાં આવશે. ઉદ્યોગોમાં વપરાયેલું પાણી ગમે ત્યાં જમીન પર છોડી મૂકવામાં આવશે. એના કારણે શું થાય? તો કે એ પાણી જમીનમાં ઉતરે છે, અને એ પાણી જમીનમાં ઉતરવાને કારણે જમીનમાં જે રહેલું પાણી છે, તો કે એને પણ પ્રદૂષિત કરે છે. એટલે કહી શકીએ કે આ પાણી ભૂમિગત જળને પણ પ્રદૂષિત કરે છે. ભૂમિમાં જળ રહેલું છે જમીનમાં, તો કે એ જમીનમાં એ પાણી ઉતરે છે, રસાયણયુક્ત પાણી, ગંદુ પાણી, તો કે ત્યાં જમીનમાં જે રહેલું પાણી છે એને પ્રદૂષિત કરે છે. તો અહીંયા આપણે સૌપ્રથમ જોયું ઉદ્યોગોમાં વપરાયેલું પાણી. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આ વસ્તુ આપણે ખાસ જોતા હોય છે કે ઉદ્યોગો કંપનીવાળા જે પાણી છે પોતાના જે તે વસ્તુનું ઉત્પાદન કરવા માટે પાણીનો ઉપયોગ કરતા હોય છે, તો કે એ ગંદુ પાણી ગમે ત્યાં છોડી મૂકે છે, અને જેના કારણે નદી છે, નાળા છે, જમીનમાં એ પાણી જવાના કારણે પાણીનું પ્રદૂષણમાં શું થયું છે? વધારો થયો છે. આજે આપણે જોઈએ શહેરીકરણ એક મોટામાં મોટી સમસ્યા જોવા મળે છે. શહેરીકરણ, શહેરોની સંખ્યામાં, વસ્તીમાં વધારો થયો છે. મિત્રો,
आज शहरीकरण खूबज मोटा पाये पर थयेलू छे। शहरीकरण नो शुं थयो छे? विकास। दिन प्रतिदिन शहरीकरण वधे छे, एटले शहेरोनी गटरना पाणी पण नदीओ अने तळावो मां छोड़ी देवामां आवशे। विद्यार्थी मित्रों, शहेरोमां जे गटरना पाणी छे तो के ए गटरनुं पाणी नदीओ अने तळावोमां छोड़ी देवामां आवशे, अने जे पाणीना प्रदूषणनी मोटी समस्या ऊभी करे छे। विद्यार्थी मित्रों, शहेरोमां वस्तीमां वधारो थयो छे, एटले जे गंदु पाणी छे बराबर એને ગટરોમાં અને નદીઓમાં ગમે ત્યાં તળાવોમાં છોડી મૂકવાને કારણે જે પાણીના પ્રદૂષણની સમસ્યામાં શું થાય છે? વધારો। આજે શહેરીકરણની સાથે સાથે ઔદ્યોગિકરણનો પણ વિકાસ થયો છે, એટલે ઔદ્યોગિકરણથી જે વરસાદના પાણી પર પણ પ્રદૂષિત બન્યા છે। ઔદ્યોગિકરણનો વિકાસ થવાના કારણે ઔદ્યોગિકરણથી વરસાદના પાણી પણ પાણીનું પણ પ્રદૂષણ વધ્યું છે। ઉદ્યોગોના ધુમાડા ગંધ વરસાદના પાણી સાથે ભળે છે અને પાણીને પ્રદૂષિત કરે છે બરાબર। વિદ્યાર્થી મિત્રો, શું થાય તો કે ઉદ્યોગોમાં જે ધુમાડો નીકળે છે, ગંધ અને વરસતા પાણી સાથે બધું ભળે છે બરાબર, અને એ ભેળવવાને કારણે પાણીનું પ્રદૂષણમાં શું થાય છે? વધારો થાય છે। ઉદ્યોગો અને કારખાનામાં વપરાયેલું ગંદુ જે પાણી નદી નાળા અને જમીન પર છોડી મૂકવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, ખાસ શું થાય છે તો કે ઉદ્યોગો અને કારખાનાઓમાં જે વપરાયેલું ગંદુ પાણી છે તો કે એ પાણી નદી નાળા અને જમીન પર છોડી મૂકવામાં આવશે, ત્યારે જળચર જે પ્રાણીઓ છે નાશ પામે છે। આપણે સૌ વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે નદી નાળા વગેરેમાં વિવિધ પ્રકારના જળચર જીવો પોતે અંદર પાણીમાં જ પોતાનું જીવન વિતાવતા હોય છે, તો કે આવું ઉદ્યોગો અને કારખાનાઓમાં વપરાયેલું જે ગંદુ જે પાણી છે તો કે નદી નાળામાં છોડી મૂકવામાં આવે છે, અને ત્યારે જળચર જે પ્રાણીઓ છે તો કે એ ગંદુ પાણી રસાયણયુક્ત પાણી એ ઉપયોગ કરવાના કારણે બરાબર પ્રદૂષિત પાણી તો કે એના કારણે અનેક જીવોના મૃત્યુ પણ થાય છે, જળચર જીવોનો શું થાય છે? નાશ થાય છે। આપણે ખાસ કરીને જોઈએ તો કે સમુદ્ર વગેરેમાં હોય છે બરાબર, તો કે એ સમુદ્રમાં તેલ ગાળણથી સમુદ્રનું પાણી પ્રદૂષિત થાય છે। તેલ ગાળણની પ્રવૃત્તિના કારણે સમુદ્રના પાણીમાં શું થાય છે? પ્રદૂષણમાં વધારો થાય છે। જળ પ્રદૂષણથી કોલેરા, કમળો, ઝાડા ઉલટી જેવા રોગોમાં વધારો થયો છે। વિદ્યાર્થી મિત્રો, જળ પ્રદૂષણમાં વધારો થવાને કારણે રોગોમાં વધારો થયો છે, જેમાં કોલેરા છે, કમળો છે, ઝાડા ઉલટી જેવા રોગો ફેલાય છે। ખાસ યાદ રાખજો કે જળ પ્રદૂષણથી કયા કયા રોગોમાં વધારો થયો છે, તો કે જળ પ્રદૂષણથી કોલેરા, કમળો, ઝાડા ઉલટી જેવા રોગોમાં વધારો થયા છે। એમાં કદાચ એવા આજે આપણે ત્યાં મુસાફરીમાં આપણે અત્યારે ખાસ કરીને જોઈએ છે તો આપણે મુસાફરી કરીએ છીએ, મુસાફરીમાં ઓફિસમાં કે શાળામાં જ્યાં જતા બાળકોને પાણીની બોટલ રાખવી પડે છે। વિદ્યાર્થી મિત્રો, પાણીના પ્રદૂષણમાં વધારો થયો છે, એના કારણે આપણે મુસાફરી જ્યારે કરીએ છીએ, ઓફિસમાં જ્યારે નોકરી કરવા માટે જઈએ છીએ અને બાળકો શાળાએ જાય છે તો કે અમને પોતાની પાસે પાણીની બોટલ રાખવી પડે છે, તો કે જળ પ્રદૂષણને આભારી છે એ વસ્તુ। આપણી ઘણી નદીઓ એ ગટર સમાન બની ગઈ છે। વિદ્યાર્થી મિત્રો, જળ પ્રદૂષણમાં એટલો બધો વધારો થયો છે બરાબર, તો કે એના કારણે આપણે જે કેટલી મોટામાં મોટી નદીઓ છે તો કે એ ખાસ કરીને એ પ્રદૂષિત થઈ છે। આ ઉપરાંત નદીઓમાં ગંદુ પાણી ખેતીકામ માટે વપરાય છે। મિત્રો, શું થાય છે કે નદીઓના જે ગંદા પાણી હોય છે એ ખેતીકામ માટે ઉપયોગ થાય છે। ખેતી માટે પાણીની જરૂર છે, અને નદીઓનું જે પાણી છે ગંદુ પાણી બરાબર, જે અસ્વચ્છ પાણી હોય છે તો કે એ ખેતીકામ માટે ઉપયોગ લેવામાં આવે છે, અને પરિણામે ઉત્પન્ન થતો પાક એ ઘાસચારો શાકભાજી પ્રદૂષણથી ભરપૂર હોય છે। પ્રદૂષિત પાણીથી જે ખેતી કરવામાં આવે છે, ઘાસચારો છે, અનાજ છે, શાકભાજી તે વગેરે છે, તો કે પ્રદૂષણથી ભરપૂર જોવા મળે છે। એમાં પ્રદૂષિતતા એ પ્રદૂષણમાં શું થાય છે? વધારો છે। આપણે જોઈએ અત્યારે દરેક વર્ગની વ્યક્તિ જે એમાં રાજકારણી, ખેડૂત, ઉદ્યોગપતિ, શિક્ષિત વ્યક્તિ, કારીગર કે કર્મચારી પ્રજાના હિત વિરુદ્ધ
चेड़ा करता जरा पण अचकाता नथी। विद्यार्थी मित्रों, प्रजानुं हित सामा रहेलू छे तो कि प्रदूषणमां घटाड़ो थाय, प्रदूषण मुक्त बने तेमां ज रहेलू छे। एटले उद्योगोना पाणीने शुद्ध करी, जो विद्यार्थी मित्रों आपने पानीनुं प्रदूषण अटकावू होय तो आपने शुं करवू जोईए, तो कि उद्योगोना जे पाणी छे तो कि उद्योगोनुं पाणी शुद्ध करी नदी नाळामां छोड़वू जोईए। પાણીનું પ્રદૂષણ વધારે અટકાવવા માટે આ ખાસ મહત્ત્વનો ઉપાય છે કે ઉદ્યોગોમાં જે ગંદુ પાણી છે કેમિકલવાળું, તો કે એ પાણી જ્યારે નદીઓ નાળાઓમાં છોડવામાં આવશે એના પહેલાં એને વિવિધ પ્રકારની પ્રક્રિયાઓમાંથી એને પસાર કરી એને શુદ્ધ કરવું જોઈએ, બરાબર, અને ત્યાર પછી તેને એ નદી નાળામાં છોડવું જોઈએ। આ ઉપરાંત સરકારે ઉદ્યોગો ઉપર કડક નિયંત્રણ રાખવું જોઈએ। ઉદ્યોગવાળા જે કંપનીઓવાળા છે તો કે પોતાનું પાણી ગમે ત્યાં છોડી મૂકે છે, તો કે એમના પર કડક સરકારે નિયંત્રણ લાવવું જોઈએ અને આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ। વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિએ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ। જો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરશું તો આવનારી જે પેઢી છે તો કે એમને સારું સ્વચ્છ પાણી મળી રહેશે। તો અહીંયા આપણે પાણીના પ્રદૂષણ વિશે ખાસ અભ્યાસ કર્યો, તો અહીંયા આપણે ખાસ આટલું વસ્તુ યાદ રાખવા જેવું છે કે ઉદ્યોગીકરણને કારણે પાણીનું પ્રદૂષણમાં વધારો થયો છે, જેમાં આપણે સૌપ્રથમ જોયું ઉદ્યોગોમાં જે વપરાતું પાણી ગમે ત્યાં છોડી મૂકવામાં આવે છે નદી નાળા તળાવોમાં, અને એના કારણે એ ગંદુ પાણી સારા પાણી સાથે ભળે છે અને એના કારણે પ્રદૂષણમાં વધારો થયો છે। જમીન પર ગમે ત્યાં પાણી છોડી મૂકવામાં આવે છે અને એ પાણી જે ગંદુ પાણી છે જમીનમાં જવાને કારણે જે ભૂગર્ભમાં રહેલું પાણી છે તો કે પ્રદૂષિત બને છે। ઔદ્યોગિકરણની પ્રક્રિયાને કારણે શું થયું, તો કે ઔદ્યોગિકરણને કારણે વર્ષાનું પાણી પણ અશુદ્ધ થાય છે અને એના કારણે એનો ધુમાડો ગંધ જે વરસતા વરસાદ સાથે ભળે છે અને એ પાણીના પ્રદૂષણમાં વધારો કરે છે। આ ઉપરાંત જળ પ્રદૂષણથી કોલેરા, કમળો, ઝાડા ઉલટી જેવા રોગોમાં વધારો થયો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપને પાણીના પ્રદૂષણ અટકાવવું હોય તો ખાસ કરીને ઉદ્યોગો પર નિયંત્રણ રાખવું જોઈએ। ઉદ્યોગોમાં જે પાણી છોડવામાં આવે છે નદી નાળાઓમાં, તો તેને શુદ્ધ કરવું જોઈએ। સરકારે આ ઉદ્યોગો પર કડક નિયંત્રણ રાખવું જોઈએ, તો જ આપણે આ પાણીનું પ્રદૂષણ અટકાવી શકીએ છીએ। હવે આગળ મિત્રો, ખાસ બીજા પ્રદૂષણ વિશે જોઈશું, હવાનું પ્રદૂષણ। મિત્રો, હવા આપણા માટે અને દરેક સજીવ માટે જરૂર છે, તો કે હવાના પ્રદૂષણ વિશે આપણે જોઈએ। આજે પાણીની જેમ પાણીનું પ્રદૂષણ ખૂબ જ વધ્યું છે, જળ પ્રદૂષણ ખૂબ જ વધ્યું છે, તેવી જ રીતે હવાનું પ્રદૂષણમાં પણ જગતમાં મોટી સમસ્યા ઊભી થઈ છે। હવાનું પ્રદૂષણ એક ગંભીર પ્રકારની સમસ્યા વિશ્વમાં ઊભી થઈ છે। દરેક શહેરો અને કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થયો છે। વિદ્યાર્થી મિત્રો, કોઈ ગામ કે કોઈ શહેરો એવા નથી જ્યાં ઉદ્યોગીકરણનો વિકાસ ન થયો, ઉદ્યોગોનો વિકાસ ન થયો હોય, જેના કારણે જે હવાનું પ્રદૂષણમાં શું થાય છે, વધારો। ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ગેસ, ધુમાડા અને એ જે ધુમાડો છે એ હવામાં ભરતા હવાનું પ્રદૂષણમાં વધારો થાય છે। શું થાય છે, તો કે ઉદ્યોગોમાં જે કંપનીઓમાંથી છોડવામાં આવતા ગેસ છે, ધુમાડા છે, તો કે એ વગેરે એ હવામાં ભળે છે અને હવાનું પ્રદૂષણમાં શું થાય છે, વધારો। આજે ખનિજ તેલનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે, બરાબર, દિન પ્રતિદિન માનવી એ ખનિજ તેલનો ઉપયોગ ખૂબ જ કરે છે, એટલે ખનિજ તેલના ઉપયોગમાં વધારો થયો છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા જે વાહનો છે, તો કે હવામાં ધુમાડો અને વાયુ જેવા નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરિન અને કાર્બન ડાયોક્સાઇડ વગેરે ભેળવે છે। વિદ્યાર્થી મિત્રો, વાહનોમાંથી વિવિધ પ્રકારના ધુમાડાઓ, ઝેરી વાયુઓ નીકળે છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા જે વાહનો છે એમાં જે ધુમાડો છે એ વાયુઓમાં વિવિધ પ્રકારના વાયુ જેમ કે નાઇટ્રસ ઓક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, બેન્ઝોપાયરિન છે અને કાર્બન ડાયોક્સાઇડ છે, વિવિધ પ્રકારના વાયુઓ હવામાં ભેળવે છે, જેથી હવામાં
આવા વાયુઓનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે, જેના કારણે અત્યારે હવાનું પ્રદૂષણ ખૂબ જ માં વધારો છે. મિત્રો, વાહન વ્યવહારનો વિકાસ થયો, તો કે વાહન વ્યવહારનો વિકાસ થયો તો કે સમયનો બચાવ થયો, એક સ્થળેથી બીજા સ્થળે ઝડપી ઝડપમાં વધારો થયો, તો કે બીજી બાજુ જે પર્યાવરણને પ્રદૂષણ છે, હવાનું પ્રદૂષણમાં શું થયું છે, વધારો છે. એના જે તે વાહનમાંથી નીકળતો ધુમાડો છે, તો કે એ ઝેરી વાયુવાળો ધુમાડો હવામાં ભરતા હવાનું પ્રદૂષણમાં શું થાય છે, વધારો. આ જે જંગલો છે, જંગલો માનવજીવન અને પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી છે. એટલે જંગલો મોટા પ્રમાણમાં કપાવાથી હવાના પ્રદૂષણમાં શું થાય છે, વધારો. બરાબર, જંગલો એ જે વૃક્ષો છે, તો કે વરસાદ લાવવા માટે, વાતાવરણને સ્વચ્છ રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે. આજે દિન પ્રતિદિન જંગલો કાપવાની પ્રવૃત્તિઓમાં વધારો થાય છે, એટલે જંગલો પણ મોટા પ્રમાણમાં કપાવાથી હવાનું પ્રદૂષણમાં શું થાય છે, વધારો છે. વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતાં હવામાં ધૂળના રજકણો ઉડીને ભળે છે. મિત્રો, વૃક્ષો અને વનસ્પતિને કારણે હવામાં ધૂળના રજકણો ઓછા ભળે છે, પરંતુ એ કપાવાને કારણે હવામાં આ રજકણોની જે સંખ્યા છે, તો કે એમાં વધારો થાય છે. વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ CO2નું પ્રમાણ વધવા લાગ્યું છે. વિદ્યાર્થી મિત્રો, વૃક્ષો કપાવાની પ્રવૃત્તિઓને કારણે, બરાબર, અને વૃક્ષો ઓછા થવાને કારણે જે ઝેરી વાયુ છે, CO2 કાર્બન ડાયોક્સાઇડ, તો કે એ વાયુનું પ્રમાણમાં શું થયું છે, વધારો થયો છે. જેના લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી સમસ્યા ઊભી થાય છે. આગળના એકમોમાં પણ આપણે જોયું હતું ગ્લોબલ વોર્મિંગ જે વૃક્ષો ઓછા થવાને કારણે એની સમસ્યામાં વધારો થાય છે. એટલે ખાસ યાદ રાખજો કે વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ CO2નું પ્રમાણ શું થાય છે, વધે છે. હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી, દમ, હાંફણ જેવા રોગો થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવાના પ્રદૂષણથી કયા કયા રોગો થાય, તો કે હવાના પ્રદૂષણથી છે ફેફસાની બીમારી છે, દમ છે, હાંફણ છે જેવા રોગોમાં વધારો થયો છે. અને હવામાં ઉડતા ધૂળના રજકણોથી શરદી, ઉધરસ, ખાંસી જેવા રોગો થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવામાં ઉડતા જે ધૂળના રજકણો છે, તો કે એનાથી શરદી છે, ખાંસી છે, બરાબર, ઉધરસ જેવા રોગોમાં શું થાય છે, વધારો થાય છે. વધુ પડતા પ્રદૂષણથી, એટલે કે વધુ પડતા હવાના પ્રદૂષણથી કેટલાય જે પ્રાણીઓ છે એ ગૂંગળાઈને એમનું મૃત્યુ થાય છે. પ્રાણીઓ એ હવાના પ્રદૂષણને કારણે એમનું મૃત્યુ પણ થાય છે. અને ખાસ કરીને આપણે આગળ જોઈએ કે હવાના પ્રદૂષણથી ગરમીમાં વધારો થયો છે. બરાબર, હવાનું પ્રદૂષણમાં વધારો થયો છે, જેના કારણે ગરમી, વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. અને કેટલીક વાર આવા વાયુઓ વરસાદ સાથે ભરતા એસિડનો વરસાદ પણ થાય છે. ઘણી વખત વાયુઓમાં આવા ગરમીનું પ્રમાણ વધવાના કારણે ઘણી વખત આ વાયુઓ વરસાદ સાથે ભરતા એસિડ વરસાદ પણ થતો જોવા મળે છે, જે વનસ્પતિ અને પ્રાણીઓને ખૂબ જ મોટું નુકસાન કરે છે. એસિડ વરસાદ કારણે વનસ્પતિ અને પ્રાણીઓને ખૂબ જ મોટી માત્રામાં નુકસાન થતું હોય. આમ વિવિધ પ્રકારે પ્રદૂષણની માત્રામાં શું થયો છે, વધારો. હવાનું પ્રદૂષણ અટકાવવા ઉદ્યોગો માટે કેટલાક નિયમો બનાવી તેને ચુસ્તપણે અમલ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો આપણે હવાનું પ્રદૂષણ અટકાવવું હોય તો કે શું કરી શકીએ, તો કે હવાનું પ્રદૂષણ અટકાવવા માટે ઉદ્યોગો માટે કેટલાક નિયમો બનાવી તેમનો ચુસ્ત અમલ કરવો જોઈએ. યોગ્ય પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, બીજું ઉપાય શું હોઈ શકે, તો કે જે ધુમાડો છે, બરાબર, જે યોગ્ય પ્રમાણમાં જે ઝેરી ધુમાડો છે, તો કે એ ઝેરી ધુમાડો છે, ગેસ વગેરે છે, તો કે એને ફિલ્ટર કરવાના સાધનો વિકસાવવા જોઈએ, જેના કારણે પ્રદૂષણ હવાનું ઓછું થઈ શકે. આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા જોઈએ. પર્યાવરણને બચાવવા માટે, પ્રદૂષણથી મુક્ત કરવા માટે એવા અભિયાનો ચલાવવા જોઈએ. આ ઉપરાંત કેટલાક કસૂરવાર ઉદ્યોગોને સરકારે કડક થઈને બંધ કરાવવા જોઈએ. કેટલાય જે ઉદ્યોગો છે ખૂબ જ પ્રદૂષણમાં વધારો કરે છે, તો કે એવા ઉદ્યોગો પર
કડક નિયંત્રણ કરવું જોઈએ, એમને દંડ કરવો જોઈએ. આ ઉપરાંત પેટ્રોલ ડીઝલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પેટ્રોલ અને ડીઝલનો જરૂર પૂરતો જ આપનો ઉપયોગ કરવો જોઈએ અને પ્રદૂષણ મુક્ત એવા સીએનજી અને પીએનજીનો ઉપયોગ વાહનોમાં કરવો જોઈએ અને વાહનોમાં પીયુસીના જે કાયદા છે એ કડક અમલ કરાવવો જોઈએ. બરાબર, આ શું કરી શકીએ તો કે પ્રદૂષણથી મુક્ત એવા સીએનજી અને પીએનજીનો ઉપયોગ આપણે વધારવો જોઈએ, જેનાથી શું થાય છે, પ્રદૂષણ ઓછું થાય છે અને વાહનોમાં પીયુસીની જે નિયમ છે તો કે એ કડક એનો અમલ કરાવવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવાના પ્રદૂષણ વિશે આપણે ખાસ આટલું વસ્તુ યાદ રાખવાનું કે આજે પાણીના પ્રદૂષણની સાથે હવાના પ્રદૂષણમાં ખૂબ જ વધારો થયો છે. ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા જે ધુમાડાઓ છે, બરાબર, ગેસથી તો કે હવામાં ભરતા હવાનું પ્રદૂષણ વધે છે. ખનિજ તેલનો ઉપયોગ વધ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર જે છે તો કે પેટ્રોલ ડીઝલથી ચાલે છે અને વાહનોમાંથી નીકળતો નકામો ધુમાડો છે, ઝેરી ધુમાડો છે, હવામાં ભરતા હવાનું પ્રદૂષણમાં વધારો થાય છે. જંગલોમાં વૃક્ષોનું પ્રમાણ અને એની કાપવાની પ્રવૃત્તિઓમાં વધારો થાય છે, એટલે વૃક્ષો કપાવાને કારણે CO2નું પ્રમાણ શું થાય છે, વધારો થાય છે. હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી, દમ, હાંફણ જેવા રોગો થાય છે. આ ઉપરાંત હવામાં ઉડતા ધૂળના રજકણોથી શરદી, ઉધરસ અને ખાંસી જેવા રોગોમાં શું થયો છે, વધારો થયો છે. વૃક્ષોનું પ્રમાણ ઓછું થવાને કારણે અને હવાના પ્રદૂષણમાં વધારો થવાને કારણે ગરમીનું પ્રમાણ શું થયું છે, વધારો થયો છે. જેથી કરીને કેટલીક વખત એસિડ વરસાદ પણ થતો જોવા મળે છે. આપણે હવાના પ્રદૂષણને અટકાવવા માટે ખાસ કરીને ઉદ્યોગો પર કડક નિયંત્રણ રાખવું જોઈએ. સરકારે કેટલાય એવા જે પ્રદૂષિત કરતા, હવાને પ્રદૂષિત કરતા જે ઉદ્યોગો છે તો કે એમના કડક ખાસ કરીને નિયંત્રણ દંડ કરવો જોઈએ. આ ઉપરાંત પેટ્રોલ ડીઝલથી ચાલતા જે વાહનો છે એનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને પ્રદૂષણ મુક્ત એવા સીએનજી અને પીએનજી એ જે ઉપયોગ આપણે વધારવો જોઈએ અને વાહનોમાં પીયુસીના જે નિયમો છે એને કડક બનાવવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે બે પ્રદૂષણ વિશે ખાસ અભ્યાસ કર્યો, એક પાણીનું પ્રદૂષણ અને બીજું છે હવાનું પ્રદૂષણ. એમાં ખાસ કરીને આપણે પાણીના પ્રદૂષણમાં જોયું કે ઉદ્યોગોને કારણે પાણીનું પ્રદૂષણમાં વધારો થયો છે, શહેરીકરણને કારણે પણ પાણીનું પ્રદૂષણ શું થયું છે, વધારો છે. ઔદ્યોગિકરણની પ્રક્રિયા, ખાસ આ બે પ્રક્રિયાઓ છે, ઉદ્યોગીકરણ છે, શહેરીકરણને કારણે આ જે પાણીનું પ્રદૂષણમાં શું થાય છે, વધારો. જળ પ્રદૂષણથી ખાસ કરીને કોલેરા, કમળો અને ઝાડા ઉલટી જેવા રોગોમાં વધારો થાય છે. હવાના પ્રદૂષણ વિશે આપણે અભ્યાસ કર્યો કે ઉદ્યોગોને કારણે હવાનું પ્રદૂષણમાં શું થયું છે, વધારો. વાહન વ્યવહારને કારણે, પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોને કારણે પણ પ્રદૂષણમાં વધારો થાય છે. આ ઉપરાંત જંગલો કપાવવાને કારણે હવાના પ્રદૂષણમાં શું થાય છે, વધારો. બરાબર, અને CO2નું પ્રમાણ વધે છે. વૃક્ષો ઓછા થવાથી CO2નું પ્રમાણ વધવા લાગ્યું છે. આ ઉપરાંત હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી, દમ, હાંફણ જેવા રોગો પણ ખૂબ જ થતા હોય છે. શરદી, ઉધરસ, ખાંસી જેવા રોગોમાં વધારો થયો છે અને હવાનું પ્રદૂષણ ઓછું કરવાના ઉપાયો આપણે ખાસ એના વિશે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે જે મુદ્દાઓ વિશે આજે અભ્યાસ કર્યો એના વિશે તમને બરાબર પરિચય મળ્યો હશે, ચર્ચા કરી તેમાં તમે ખાસ ધ્યાન આપ્યું હશે, મને શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.